મોર્નિંગ બાળકો, કેમ છો તમે બધા? મજામાં ને? ભણવા માટે તૈયાર? ઓકે, આપણે તો રમતા રમતા ભણાઈ જાય છે, બરાબર ને? અને આજે આપણે શું ભણવાના છીએ? આજે આપણે વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ 15 સમાજ સેવકો ભણવાના છીએ. તમને બધાને થશે કે સમાજ સેવકો કોને કહેવાય? તો જે સમાજમાં રહેતા હોય અને સમાજના લોકોને મદદ કરતા હોય તેને સમાજસેવક કહેવાય. જે સમાજમાં રહેતા હોય અને સમાજમાં રહેતા બીજા વ્યક્તિઓને મદદ કરતા હોય તેને સમાજસેવક કહેવાય. હવે આવા સમાજસેવક કોણ કોણ છે હું તમને અહીંયા બતાવું છું. તમે લોકો બધા તમારી સામાન્ય જ્ઞાનની પુસ્તક લઈ લ્યો અને એમાં પાઠ 15 કાઢો. જોવો, જે બાળકોને નવી એડિશનની બુક આવી હશે એને પાઠનો ક્રમ આગળ પાછળ હશે, પણ સમાજસેવકનો પાઠ તો બધા પુસ્તકમાં હશે જ તે. એટલે તમારી પુસ્તકમાંથી સમાજસેવકનો પાઠ કાઢો અને હું અહીંયા તમને બોર્ડમાં સમજાવું છું, બરાબર સમજો. અને એ સમાજસેવકનું નામ યાદ રાખવાનું અને એ સમાજસેવક કયું કાર્ય કરીને સમાજની સેવા કરે છે એ પણ યાદ રાખવાનું છે. ઓકે બાળકો, ચલો તો ધ્યાનથી જોવો. સૌથી પહેલા કોણ બતાય છે તમને? નર્સ. નર્સ શું કરે છે? દર્દીને ફટાફટ સ્ટ્રેચરમાં લઈ જાય છે. બીમાર વ્યક્તિ જ્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સુધી જાય ત્યારે હોસ્પિટલની બહાર તરત જ નર્સને એ બધા આવી રીતે સ્ટ્રેચર લઈને રેડી હોય, તરત જ બીમાર વ્યક્તિને સ્ટ્રેચર ઉપર સુવડાવી દે અને જલ્દીથી એ લોકોને ઓપરેશનની જરૂર હોય તો ઓપરેશન થિયેટરમાં લઈ જાય, નહીંતર ઇમરજન્સી વોર્ડમાં સારવાર આપવા માટે લઈ જાય. તો સમાજના સેવકોમાં સૌથી પહેલું સેવક નર્સ. નર્સ શું કરે? બીમાર વ્યક્તિઓની સેવા કરે અને આવી રીતે સમાજને ઉપયોગી થાય. ડોક્ટર. નર્સ તો શું કરે? ઇન્જેક્શન આપે, ટાઈમસર દવા આપે, બોટલ ચડતી હોય તો પૂરી થઈ ગઈ હોય તો બોટલ કાઢી દે, બરાબર ને? ડૉક્ટર શું કરે? ડૉક્ટર દર્દીને તપાસે અને જે કાંઈ એને સારવારની જરૂર હોય એ કે સીટી સ્કેન કરાવવાનું, એક્સરે કરાવવાનું, ઓપરેશન કરાવવાનું, એ બધી આપણને જાણકારી કોણ આપે? ડૉક્ટર. તો ડૉક્ટર પણ સમાજના સમાજસેવક છે. સુથાર. તમને થાય કે મેં સુથાર શું કામ કરે? જો તમારા ઘરે સરસ સરસ ખુરશી, ટેબલ, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ, પછી લાકડાનો પલંગ, લાકડાના કબોર્ડ, એ બધું જે ફર્નિચર છે, સોફા, એ બધું કોણ બનાવે છે? એ બધું આ સુથાર બનાવે છે. જો અહીંયા ચિત્રમાં તમને બતાવી છે કે સુથાર લાકડાથી ફર્નિચર બનાવે છે. તો સુથાર પણ આવી રીતે જુદા જુદા ફર્નિચર બનાવી અને સમાજને ઉપયોગી થાય છે, સમાજના વ્યક્તિઓને ઉપયોગી થાય છે, એટલે સુથાર પણ સમાજસેવક જ કહેવાય. હજી બીજા ચિત્રમાં જુઓ તમે, સુથાર કેવું સરસ ફર્નિચર બનાવે છે. અલગ અલગ ડિઝાઇનના, અલગ અલગ કલરના સોફા બનાવ્યા છે. આપણું ઘર આપણે આટલું સુંદર સજાવીએ પણ કોની મહેનતથી? સુથારની મહેનતથી. તો સુથાર પણ સમાજસેવક છે. હવે આ શું છે? આ તો તમને ઓળખાઈ ગયું કે પાણીના માટલા છે, પણ આ માટલા બનાવે કોણ છે? તમે વિચાર કરો, જો માટલા જ ન હોય તો આપણે પાણી શેમાં ભરેત અને શેમાંથી પીવેત? ઉનાળામાં આપણે ડોલમાં કે ડબ્બામાં પાણી ભરેલું પીએ તો આપણને એવું પાણી ભાવે નહીં, કારણ કે પાણી ઠંડુ હોય નહીં. માટલામાં પાણી ભર્યું હોય તો પાણી મસ્ત ઠંડુ હોય. તો આ માટલા કોણ બનાવે? આ માટલા કુંભાર બનાવે. આવી રીતે એના ચાકડામાં માટી પલાળી અને માટીને સરસ શેપ આપે, પછી એને સૂકવે, સુકાઈ જાય પછી એના ઉપર આવી રીતે ઘેરું અને બીજા કલરથી કલર કરે અને ડિઝાઇન કરે, નળ ફિટ કરે. તો માટલા કોણ બનાવે? માટલા કુંભાર બનાવે. કુંભાર આપણા સમાજની વ્યક્તિઓને માટલા બનાવીને સમાજસેવા કરે છે. તો કુંભાર પણ સમાજસેવક છે. આ કોણ આવી ગયું? પોલીસ. તમે વિચાર કરો, જો પોલીસ જ ન હોય તો શું થાય સમાજમાં?
કેટલા બધા ગુના વધે, જે દાદાગીરી કરતા હોય એ બીજાને મારે, એની વસ્તુ લઈ લે, એને હેરાન કરે. પણ આવું બધું કોઈ ન કરી શકે એની માટે પોલીસ છે. કોઈ પણ એવી રીતે એકબીજાને કાંઈ હેરાનગતિ કરે તો તરત જ એની કમ્પ્લેન પોલીસમાં કરે અને પોલીસ એને આવીને પકડી જાય. તો પોલીસ પણ સમાજના સેવક છે. અને તમે લોકો ઘણીવાર ન ભણતા હો કે બહાર જતા હો એકલા એકલા, મમ્મી પપ્પાની વાત ન માનતા હો, તો મમ્મી પપ્પા તમને શું કહે છે? પોલીસ પકડી જશે એમ કહે છે ને. તો પોલીસ શું કરે છે? સમાજની સેવા કરે છે. ઓકે બાળકો, આ કોણ આવી ગયું? શું કરે છે તમે જોવો તો? હા, બાળકોને ભણાવે છે. તો આ કોણ છે? શિક્ષિકા એટલે ટીચર. હું કોણ છું? શિક્ષિકા, કારણ કે હું તમને બધાને ભણાવું છું ને. જો શિક્ષિકા પણ સમાજ સેવક છે. શું કામ શિક્ષિકા સમાજ સેવક છે? કારણ કે જ્યારે નાના છોકરાને કાંઈ જ ના આવડતું હોય તો એને ભણાવે કોણ? શિક્ષક, શિક્ષિકા ભણાવે, બરાબર. અને હવે તમારામાંથી ઘણા ભણીને ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, પોલીસ બનશે, પાયલોટ બનશે, સૈનિક બનશે, તો આ બધાનું ઘડતર કોણ કરે છે? શિક્ષક. જેમ કુંભાર માટલા ઘડે એમ શિક્ષક બાળકોને ઘડે છે. સમાજમાં કેવી રીતે બોલવું, ચાલવું, વ્યવહાર કરવો, ભણીને શું બનવું, એ બધું તમને કોણ શીખવાડે છે? શિક્ષક. તો શિક્ષક પણ સમાજ સેવક છે. તમારામાંથી કેટલા બાળકોએ નક્કી કર્યું છે કે તમે મોટા થઈને શું બનવાના છો? ન નક્કી કર્યું હોય તો નક્કી કરજો અને એ પ્રમાણે મહેનત કરવા માંડજો. ખૂબ ભણીને હોશિયાર થવાનું, બરાબર બાળકો. આ કોણ આવી ગયું? દરજી. જો બજારમાં તો જુદા જુદા કપડાના ટાંકા જ મળતા હોય, એ બધા કપડાં સીવે કોણ? દરજી. જો દરજી ન હોત તો આપણે બધા શું કરેત? જુદું જુદું કપડું વીંટાળીને નીકળેત. આવી રીતે સરસ શર્ટ, પેન્ટ, ફ્રોક, ડ્રેસ, બ્લાઉઝ, સાડી બધું આપણે પહેરી શકીએ નહીં. તો દરજી પણ કપડાં સીવીને સમાજને મદદરૂપ બને છે. તો દરજી પણ સમાજ સેવક છે. આ કોણ છે? હવે તો આનો જમાનો જ નથી એટલે કદાચ તમે નહીં ઓળખતા હો, પણ આ છે ને ટપાલી છે. કોણ છે? ટપાલી. જ્યારે પહેલાંના જમાનામાં મોબાઈલ ન હતા ત્યારે શું થતું હતું? ટપાલથી એક ગામથી બીજા ગામ સંદેશ દેવાતો હતો. કાંઈ પણ કોઈ બીમાર હોય, લગ્ન પ્રસંગ હોય, કાંઈ વાસ્તુ હોય તો શું કરે? ટપાલ લખે કે અમારા ઘરે આ દિવસે લગ્ન પ્રસંગ છે, તમે બધા આવી જજો. પણ હવે તો તરત મોબાઈલમાં ફોન કરે કે અમારે આ તારીખના લગ્ન નક્કી થયા છે, તમે બધા આવી જજો. તો આ ટપાલી છે અને ટપાલી પણ આપણા સમાજને ઉપયોગી છે. સંદેશા વ્યવહાર એક ગામથી બીજા ગામ સુધી મોકલે છે એટલે ટપાલી પણ સમાજ સેવક છે, બરાબર બાળકો. આ કોણ છે? કાચિયો. શું કરે છે? શાકભાજી વેચે છે. શાકભાજી વેચતા હોય એને શું કહેવાય? કાચિયો કહેવાય. અને કાચિયો પણ સમાજ સેવક છે. શું કામ? કારણ કે એ શાક વેચે છે. નહીતર શાક જ કોઈ ન વેચતું હોય તો આપણે એકલી દાળ રોટલી જ ખાવાનો વારો આવે, પાઉંભાજી બને નહીં. તો આ છે કાચિયો. અને કાચિયો શાક વેચે અને કાચિયો પણ સમાજ સેવક છે. જો બરાબર યાદ રાખજો, તમે આ બધાને જોયા હોય, બધાને ઓળખતા હો, પણ તમને એવું ન ખબર હોય આપણા સમાજને કઈ રીતે મદદરૂપ થાય છે, બરાબર ને? તો બરાબર યાદ રાખજો. આ કોણ છે? ડ્રાઈવર. ડ્રાઈવર શું કરે? ડ્રાઈવર ગાડી ચલાવે, બસ ચલાવે, ટ્રક ચલાવે, કાર ચલાવે. હવે તમને એમ થાય કે મિસ અમારા ઘરે તો મારા પપ્પા ગાડી ચલાવે છે, તો પપ્પા ડ્રાઈવર, પપ્પા સમાજ સેવક છે. જો તમારા ઘરે તમારા પપ્પાને ગાડી આવડે છે, પણ જેના ઘરે કાર હોય અને ન આવડતી હોય એ લોકો બહાર જવા માટે શેનો ઉપયોગ કરે? ડ્રાઈવરનો. કોઈ પણ વેચાતો ડ્રાઈવર લે, એને પૈસા આપી દે ને એ ડ્રાઈવર એક જગ્યાએથી બીજી જગ્યાએ કાર લઈને
લઈ જાય. પછી બસમાં આપણે જઈએ તો બસમાં તો કેટલા બધા પેસેન્જર હોય, તો બસ કોણ ચલાવે? ડ્રાઈવર ચલાવે. સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રકમાં આવતું હોય તો એ ટ્રક કોણ ચલાવે? ડ્રાઈવર ચલાવે. તો ડ્રાઈવર પણ ડ્રાઈવ કરીને સમાજની મદદ કરે છે. આ કોણ છે ઓળખો તો તમે? શું કરે છે? આ ભાઈ અહીંયા ફૂલ છોડને પાણી પીવડાવે છે, અને આ ભાઈ તો કાંઈક કટિંગ કરે છે, હે ને, કાંઈક કાપે છે. આ માળી છે. કોણ છે? માળી. તમે જુદા જુદા પાર્કમાં જતા હો તો ત્યાં આવા સરસ શેપના અલગ અલગ ઝાડના પ્રાણીઓ ઊભા હોય. હંસ ઊભું હોય, હરણ ઊભું હોય, હાથી ઊભું હોય, તો એ બધું આ માળી હોય એ કટિંગ કરીને એવો શેપ, એવો આકાર આપ્યો હોય એને. અને માળી હોય એ બગીચાની ફૂલ છોડની માવજત કરે. આપણું ગામ, આપણું શહેર, આપણો દેશ સરસ અને સુંદર કેવી રીતે બને? જુદા જુદા ગામમાં જુદા જુદા પાર્કો હોય, એ પાર્કોને પણ સારવારની જરૂર પડે. સારવારની જરૂર પડે એટલે એને ચોખ્ખા રાખવાની જરૂર પડે, અને સરસ ફૂલ છોડ ઉગે છે કે નહીં, ખાતર નાખવું પડશે કે નહીં, એ બધી સાર સંભાળ કોણ રાખે? આ માળી રાખે. તો માળી પણ સમાજસેવક છે. આ છે ખેડૂત. ખેડૂત શું કરે? ખેડૂત ખેતી કરે. ખેડૂત અનાજ ઉગાડે. આપણે બધા રોટલી, દાળ, ભાત, શાક બધું ખાઈએ છીએ સરસ સરસ, પણ એ બધું આવે છે ક્યાંથી? તમને થશે કે મીસી તો મમ્મી બનાવે છે, પણ મમ્મી બજારમાંથી પહેલાં ઘઉં, ચોખા, દાળ બધું ઘરે લાવે, પછી ઘઉં દળાવે, એ લોટની રોટલી થાય, બરાબર ને? તો એ ઘઉં, દાળ બધું ઉગાડે કોણ? આ ખેડૂત. જો એ ન ઉગાડે તો આપણને જમવા માટે ઘઉં, ચોખા, દાળ મળે નહીં. તો ખેડૂત પણ સમાજસેવક છે, અને ખેડૂત અનાજ ઉગાડી અને સમાજને મદદ કરે છે. આ કોણ છે? તમે લોકો દર મહિને જાઓ છો, યાદ કરો. જે છોકરાઓ છે, છોકરાઓ, એના પપ્પા, કાકા, ભાઈ, દાદા બધા અહીંયા જાય છે. કહો તો મને કોણ છે? હજામ છે. હજામ શું કરે? વાળ કાપે. તમે જુઓ, જ્યારે મેં તમને પર્યાવરણમાં પાઠ કરાવ્યો તો ત્યારે મેં કીધું હતું છોકરાના વાળ નાના હોય, છોકરીઓના વાળ મોટા હોય. છોકરાના વાળ નાના શું કામ હોય? તમારા વાળ વધતા નથી, વધે છે, પણ તમે દર મહિને કપાવો છો. તો હજામ શું કરે? વાળ કાપવાનું કામ કરે. હજામ વાળ કાપવાનું કામ કરે. આપણે એને વાળંદ પણ કહીએ છીએ, બરાબર ને? તો જો હજામ વાળ ન કાપે તો છોકરાના વાળ એ લાંબા હોય અને છોકરીઓના વાળ એ લાંબા હોય તો આપણને ઓળખાય નહીં. તો હજામ શું કામ કરે છે? વાળ કાપવાનું. અને હજામ પણ સમાજસેવક છે. આ કોણ છે? શું બતાય છે તમને? અહીંયા ઈંટ અને સિમેન્ટથી દિવાલ ચણાય છે, અહીંયા પણ ઈજ થાય છે. તો આ કોણ છે? કડીઓ. આપણે સુંદર મજાના ઘરમાં રહીએ છીએ, બંગલામાં રહીએ છીએ, ફ્લેટમાં રહીએ છીએ, એ બધું બનાવે છે કોણ? કડીઓ બનાવે. તમે જુઓ, ડૉક્ટર હોય એને કડિયાનું કામ આવડે નહીં, અને કડિયાને ડૉક્ટરનું કામ આવડે નહીં. અલગ અલગ લોકો પોતાની સેવા આપીને સમાજને ઉપયોગી થતા હોય છે. તો આ છે કડીઓ, અને કડીઓ ઘર બનાવે, ચણતરનું કામ કરે, અને સમાજને ઉપયોગી છે એટલે સમાજસેવક છે. તો બાળકો, મેં તમને સમાજસેવકોનો પાઠ ભણાવ્યો. તમે બધા આ બધાને ઓળખો છો, તમે જોયેલા છે, પણ તમને એવી નહોતી ખબર પડતી કે એને સમાજસેવક શું કામ કહેવાય, એ શું કામ કરે છે. તો હવે તમે બરાબર આ લોકોના નામ યાદ રાખજો, એ સમાજને કઈ સેવા આપે છે એ પણ યાદ રાખજો. અને હા, દરેક સમાજસેવક હોય, ભલે એ ડૉક્ટર હોય, નર્સ હોય, શિક્ષક હોય, કડીઓ હોય કે ખેડૂત હોય, એ સમાજસેવક જ છે. એ દેશની, સમાજની સેવા કરે છે. એટલે હંમેશા બધાને માન આપવું જોઈએ, બધાને
માનથી જ જોવું જોઈએ. એવું નહીં કે ડૉક્ટરી બહુ સારું કામ કરે છે અને ખેડૂતી સાવ ખરાબ કામ છે. ખેડૂત અનાજ ન ઉગાડે તો આપણને જમવાનું ન મળે, અને ડૉક્ટર સારવાર ન આપે તો આપણે બીમાર રહીએ. બધું કામ જરૂરી જ છે. એટલે બધા સમાજ સેવકોને એક સરખું માન આપવાનું. બરાબર બાળકો? બાય બાય.